वडोदरा शहेरना किशनवाड़ी जयंबे नगर में लांबा समय थी पीवाना पाणीनी समस्या ने लईने आजे स्थानिक रहीशनो मोर्चो वहीवटी वोर्ड 5 कचेरी खाते आवी पहोंच्यो हतो। जो कि कचेरी में जवाबदार अधिकारी हाजर नहीं मळता रहीशो ने वीला मोढ़े परत फरवू पड्युं हतुं, जेने लईने स्थानिक रहीशोए भारे आक्रोश ठालव्यो हतो। वडोदरा शहर में पूर्व विस्तार में छेल्ला 3 वर्षथी पीवाना दूषित पाणीनी समस्या सतावी रही छे। ઇજાળદારોની બેદરકારીના કારણે આજવા સર્વરમાંથી આવતું પાણી પીડાશ પડતું આવી રહ્યું છે, જેને લઈને વર્ષ 2020માં જવાબદાર અધિકારીઓ તેમજ ઇજાળદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે। શહેરના કિશનવાડી વિસ્તારમાં વોર્ડ નંબર 5માં આવેલા જય અંબે નગરમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી આવતું નથી। સ્થાનિકોની ફરિયાદ છે કે વારંવારની રજૂઆતો છતાં પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી, જેને લઈને આજે કિશનવાડી જયંબે નગર તેમજ આસપાસના અન્ય નગરના રહીશો વહીવટી વોર્ડ 5 કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં જવાબદાર ઇજનેરને રજૂઆત કરવા જતા તેઓ હાજર મળી આવ્યા ન હતા, જેને લઈને સ્થાનિકોએ પાલિકાની હાય હાયના સૂત્રોચ્ચાર પોકારી રોષ ઠાલવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના તમામ કામગીરી માટે જવાબદાર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ વોર્ડ નંબર 5માંથી ચૂંટણી જીતીને આવ્યા છે, જ્યારે તેઓના વોર્ડમાં જ છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે। સમગ્ર શહેરની જવાબદારી જેના શિરે છે તેવા જવાબદાર સત્તાધીશના વિસ્તારમાં જ પીવાના પાણી મળતું નથી તો આખા શહેરની વાત શું કરવી। આજ અમે અમારા ઘરે 1 મહિનાથી પાણી નથી આવી રહ્યું, જેના માટે અમે અહીંયા વોર્ડ નંબર 9ની જે ઓફિસ હતી, જે અત્યારે વોર્ડ નંબર 5 થઈ છે, તેમાં અત્યારે અમે રજૂઆત કરવા માટે આવી રહ્યા છે અને અહીંયાના અધ્યક્ષો કોઈ અવેલેબલ જ નથી। જે એન્જિનિયર છે, અહીંયાના જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, તેને અમે પૂછ્યું તો એવું કહે છે કે એ ગયા છે, ફિલ્ડ ઉપર ગયા છે, તો એના માટે અમે નંબર લીધો, એ કોઈ જ ફોન ઉપાડતું નથી। આસિસ્ટન્ટ અધિકારીને અમે પૂછીએ છીએ ત્યારે એ પોતાનું મોઢું ફેરવીને નીકળી રહ્યા છે। મહિનાથી અમારે ત્યાં જે સોસાયટી છે, ગુજરાત સ્લમ ક્વાર્ટર્સની મહાકાળી સોસાયટીની સામે અમે લોકો રહીએ છીએ, ત્યાં મહિનાથી પાણી નથી આવી રહ્યું, તેની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે। કોર્પોરેટરને કોઈ જગ્યાએ જાણ કરી છે? કરી છે, 15 દિવસથી અમે કોર્પોરેટર્સને ફોન કર્યા છે, જેમાં હિતેન્દ્રભાઈ આવી ગયા, પ્રફુલાબેન આવી ગયા, ઇવન અમે સાંસદ રંજનબેન ભટ્ટને પણ કોલ કર્યો છે, તે લોકો ફોન કટ કરી દે છે અને સરખો જવાબ પણ અમને આપી રહ્યા નથી। તેના ત્રાસથી અમે આજે અહીંયા વોર્ડ નંબર 9ની ઓફિસે આવ્યા છે, પણ ત્યાં પણ તમે જોઈ શકો છો કે ચકલા ઉડી રહ્યા છે અત્યારે। અમે જેમ બે ફળિયું એ થઈથી આવ્યા છીએ કિશનવાડી મહાકાળી સોસાયટીની સામે, પણ અમારે 1 મહિનાથી પાણી નથી આવતું, અમારે નાના નાના છોકરાઓ પણ છે અને અમારા ઘરમાં ઉંમરલાયક માણસો પણ 1 મહિનાથી પાણી નથી આવતું। અમે બહાર જઈએ શૌચાલયોમાં અને અમે પણ પીવાનું પણ બહારથી પાણી લાવીએ છીએ, એ કેટલા દિવસ ચાલે એવું એવું? આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આજે આ કઈ ઓફિસ કે વોર્ડ નંબર 9માં આવ્યા અમે 5માં? તો શું જોવા મળ્યું? અધિકારી કશું જ નહીં, અધિકારી ભાગી ગયા, અમને કે ફોન નંબર આપ્યા નથી અને ભાગી ગયા એ, બોલો કોઈ ફોન નથી ઉચકવા માંગતો, કોઈ ફોન જ નથી ઉચકતા, એવું કરી રહ્યા છે। અમે રોજે ફોન કરીએ સવારે સાંજે રાતે, રાતે કઈ મિટિંગો હોય છે તમારી? મિટિંગોમાં કે અમે તો બેઠા, રાતે મિટિંગો હોય છે એવું કહીને ફોન મૂકી દે છે એ લોકો। ગીતાબેન સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।